नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में छो ने? आजना ऑनलाइन शिक्षण में हार्दिक स्वागत छे। आजनो आपनो विषय छे अंग्रेजी। अंग्रेजी में आपने अत्यार सुधी में एबीसीडी, स्मॉल एबीसीडी आउ सीखी गया। त्यारबाद शू सीखता हता? तो के 1 થી 10 सीखता हता। त्यारबाद तो के 1 एटले 1, नंबर्स नी सामे गुजराती में अंक सीखी गया ने। हवे आपणे आगळ भणीशुं। आपणे आगळ भणता पहेला आजे आपणे पहेला रिविजन करीशुं, त्यारबाद आगळ भणवानुं शुरू करीशुं। तमारे बधाने रिविजन करवुं छे ने मारी साथे? सरस, चलो હું બોલાવું તેમ તમે પણ બોલજો। કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, स्मॉल सी, कैपिटल डी, स्मॉल डी, कैपिटल ई, स्मॉल ई, कैपिटल एफ, स्मॉल एफ। एफ सुधी सीखी गया ने आपणे? चलो फरीने बोलावु छू, तमे बोलजो। कैपिटल ए, स्मॉल ए, कैपिटल बी, स्मॉल बी, कैपिटल सी, स्मॉल सी, कैपिटल डी, स्मॉल डी, कैपिटल ई, स्मॉल ई, कैपिटल एफ, स्मॉल एफ। हवे आपणे नंबर्स सीखीशुं। चलो नंबर्स में 1 एटले 1, 2 एटले 2, 3 एटले 3, 4 એટલે 4, 5 એટલે 5, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9, 10 એટલે 10। તો 1 એટલે 1 આપણે ક્યાં સુધી શીખ્યા? 10 સુધી। ચલો ફરીને બોલાવું છું। 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9, 10 એટલે 10। ચલો આપણે મહાવરો આપણે રિવિઝન કરી લીધું। હવે ચોપડીમાં પેજ જોઈશું। તો ચોપડીમાં કયું પેજ જોવાનું છે? તો કે જી ફોર ગન। C
સી ડબલ્યુ એટલે કે વર્ગ કાર્ય, અને એચ ડબલ્યુ એટલે હોમવર્ક. સી ડબલ્યુમાં આજની તારીખ લખવાની છે. સી ડબલ્યુ એટલે વર્ગ કાર્ય, એચ ડબલ્યુ એટલે ઘરકામ એટલે કે હોમવર્ક. ચલો બંને પેજ પર આજની તારીખ લખો. આલ્ફાબેટ કેપિટલ જી સ્મોલ જી બોલો અને લખો. જી ફોર ગન, જી ફોર ગન, જી ફોર ગન. ચલો બોલો જોઈ. જી ફોર, સરસ. જી ફોર, જી ફોર, સરસ. ચલો જી ફોર શું થાય? તો કે ગન થાય. જી ફોર ગન. તો આપણે કેપિટલ જી અને સ્મોલ જી કેવી રીતે લખાય તે શીખવાનું છે. જી ફોર ગન, ગનનું ચિત્ર આપેલું છે. ગન એટલે બંદૂક. તમે બંદૂક જોઈ હશે ને, તમારી પાસે છે ને રમકડાની. જી ફોર ગન, જી ફોર ગન. તો ફોર લાઈનમાં જી કેવી રીતે લખાય? આવી રીતે તમારે ફોર લાઈન આપેલી છે, આપેલી છે ને, તો ઉપરની બે લાઈનમાં લખવાનું. ઉપરથી ગોળ કરી આડી લીટી અને પછી એક સીધી લીટી. તો જી ફોર ગન બની ગયું. હવે જી ફોર ગન તમને સ્મોલ કેપિટલ તો લખતા આવડે છે, પણ સ્મોલ કેવી રીતે લખશો? તો કે સ્મોલ હું શીખવું છું. ચલો કેવી રીતે લખાય સ્મોલ જી? જી ફોર ગનમાં કેવી રીતે લખવાનું? ફોર લાઈનમાં જી ફોર ગન કેવી રીતે લખાય? તો કે જુઓ, તમારે ફોર લાઈનનું બોક્સ આપેલું છે. જુઓ અહીં આપેલું છે ને, રેડ અને બ્લુ લાઈનમાં આપેલું છે. તો હવે હું તમને શીખવું છું. તો આપણે પણ અહીંયા બોક્સ આપેલું છે, એક બે ને ત્રણ આપેલી છે ફોર લાઈનમાં. ત્રણ લીટી આપેલી છે. તો જી ફોર ગન, તો તમારે વચ્ચેની લીટીમાં પહેલાં અડધું ગોળ કરવાનું છે, એટલે કે સી કરવાનો છે. પછી અહીંથી સીધી લીટી કરી દાદાજીની લાકડીની જેમ નીચે વાળી દેવાનું છે. ચલો જી ફોર ગન બની ગયો. આવી જ રીતે જી ફોર ગન તમારે ચોપડીમાં લખવાના છે. સમજાઈ ગયું? જી ફોર ગન એક્ઝેટ ફોર લાઈનમાં જ લખવાના છે. સમજાઈ ગયું ને તમને બધાને? ચલો હવે આપણે આગળ ભણીએ. સ્મોલ જી 10 વાર ઘૂંટવાનો છે. કેટલી વાર ઘૂંટવાનો છે? તો કે 10 વાર. અને બોલતું જવાનું સ્મોલ જી. શું બોલવાનું છે? સ્મોલ જી, 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 સ્મોલ જી. બોલો છો ને તમે બધા મારી સાથે? હવે આગળ જોઈએ. આગળ સ્મોલ જી આપણે ચોપડીમાં લખવાનો છે. ચલો બોલતા જાઓ અને લખતા જાઓ. સ્મોલ જી, 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 સ્મોલ જી. સ્મોલ જી, સ્મોલ જી, સ્મોલ જી. ચલો હવે સ્મોલ જી ઘૂંટાઈ ગયા. હવે આપણે નીચે સ્મોલ જી લખવાનું છે. જો તમને લખતા ના ફાવે તો પહેલાં દાદાજીની લાકડીની જેમ ઊભું કરીને પછી તમે એક સી લખી શકો, એટલે સ્મોલ જી બની જશે. સ્મોલ જી, સ્મોલ જી, સ્મોલ જી, સ્મોલ જી, સ્મોલ જી, સ્મોલ જી.
બોલો છો ને તમે બધા મારી સાથે? સ્મોલ જી, સ્મોલ જી, સ્મોલ જી, સ્મોલ જી, સ્મોલ જી, સ્મોલ જી. ચલો આપણે સ્મોલ જી તો લખી દીધો, હવે કેપિટલ જી અને સ્મોલ જી બંને સાથે લખવાના છે. કેપિટલ જી અને સ્મોલ જી બંને આપણે સાથે લખીશું. કેપિટલ જી સ્મોલ જી, કેપિટલ જી ઉપરની બે લાઇનમાં લખવાનો છે, સ્મોલ જી નીચેની બે લાઇનમાં લખવાનો છે. બોલતું જવાનું કેપિટલ જી સ્મોલ જી, કેપિટલ જી કેપિટલ જી સ્મોલ જી, કેપિટલ જી સ્મોલ જી, કેપિટલ જી સ્મોલ જી, કેપિટલ જી સ્મોલ જી. ચલો કેપિટલ જી અને સ્મોલ જી ઘૂંટાઈ ગયો, હવે નીચેના બોક્સમાં લખવાનો છે. કેપિટલ જી સ્મોલ જી, 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 કેપિટલ જી સ્મોલ જી બંને. ચલો લખાઈ ગયું, તો તમને સમજાઈ ગયું કેપિટલ જી કોને કહેવાય અને સ્મોલ જી કોને કહેવાય? જી ફોર ગન, જી ફોર ગન, ગન એટલે બંદૂક. તમારે ઘરકામની બુકમાં કેપિટલ જી અને સ્મોલ જી બંનેનો મહાવરો કરવાનો છે. એચ ડબલ્યુનું પેજ તમારે ઘરેથી લખવાનું છે. તો ઓકે બાળમિત્રો, તમને આજના લેક્ચરમાં મજા આવી? સરસ, થેન્ક યુ, આવજો.